वंदे गुजरात। Hello little friends, how are you all? Fine, very good, I am fine too. Friends, as we all know, we are learning 5th unit and doing its activities. These activities are very interesting and they are easy too. Kame chane, e badhi activities karvanu? Very good. In the last episode, we did activity number 6D and E. And today we will do activity number 7A and B. These activities are given on page number 90 and 91. You can also see these activities on your screen. Here they are. આ એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ એ પહેલા એક સરસ મજાની રાયમ ગાવાની છે. તમને બધાને રાયમ ગાવી ગમે ને? તો ચાલો એક રાયમ જોઈએ અને ગાઈએ પણ. લેટ્સ વોચ ધ વિડીયો ઓફ રાયમ. Happy, happy family, happy, happy family.
રાઈમ ગાવાની મજા આવી ને? સરસ. I have a family, happy happy family, sappy sappy family. કોણ હતું એ ફેમિલીમાં? Do you remember? Yes. Tell me. Right. Father, mother, sister and brother. Okay. Very good, friends. Now tell me. What is Riddhi's father? Is he a teacher? No. To e kon che? Do you remember? Yes. Tell me. Right. He is a farmer. Ane Riddhi's father kya jaye che? At school? No. At office? No. Then at farm? Yes. Riddhi's father goes to the farm. To pachi school e kon jaye che? Yaad che tamne? Right. Riddhi's brother and sister. And what does her mother do? Yes, you please. Right. Her mother is a housewife. So friends, from the rhyme we knew about Riddhi's family. She knows her family very well. તમે પણ તમારી ફેમિલીને ઓળખો છો ને? ચાલો, જે પોતાની ફેમિલીને જાણતા હોય તે પોતાની ફિંગર અપ કરે. અરે વાહ, ઓલ ધ સ્ટુડન્ટ્સ, વેરી ગુડ. ચાલો આપણે ફેમિલીને કેટલું જાણીએ છીએ તે જોઈએ અને તેની વિગતો પણ લખીએ. સો પ્લીઝ ઓપન ધ પેજ નંબર 90 એન્ડ સી ધ એક્ટિવિટી નંબર 7A. આઈ એમ રીડિંગ ધ ઇન્સ્ટ્રક્શન, સો પ્લીઝ વોચ એન્ડ લિસન ઇટ કેરફુલી. એક્ટિવિટી 7A. તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગતો ભરો. લુક, અહીં એક કોઠો આપેલો છે જેમાં ત્રણ કોલમ છે. રિલેશન, જોબ ઓર વર્ક એન્ડ પ્લેસ. ફર્સ્ટ કોલમમાં ચાર રિલેશન્સ આપેલા છે, મધર, ફાધર, સિસ્ટર એન્ડ બ્રધર. અને સેકન્ડ કોલમમાં આ બધા જે કામ કરે છે તે લખેલું છે. અને થર્ડ કોલમમાં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાં આ બધા કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે મધરની વિગતો લખેલી છે. ચાલો તે વિગતો જોઈએ, સમજીએ અને બાકીની વિગતો લખીએ. ધ ફર્સ્ટ રિલેશન ઇઝ મધર એન્ડ ધ જોબ ઓર વર્ક આર cooking food and washing clothes, and the place is home. The second job or work is going at work, and the place is factory. The third job or work is working at the office, and the place is office. આ એક ઉદાહરણ છે. અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાં આપણા મમ્મી કામ કરવા જાય છે અથવા કામ કરે છે. ઓકે, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ, લેટ્સ ગો અહેડ. હિયર ધ રિલેશન ઇઝ ફાધર એન્ડ ધ જોબ ઓર વર્ક ઇઝ બ્રિંગિંગ વેજીટેબલ્સ. અને અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાંથી આપણા પપ્પા વેજીટેબલ્સ લાવે છે. કોઈકના પપ્પા ફાર્મમાંથી વેજીટેબલ્સ લાવતા હશે, કોઈકના પપ્પા માર્કેટમાંથી વેજીટેબલ્સ લાવતા હશે, તો કોઈકના પપ્પા મોલમાંથી. દરેકના પપ્પા અલગ અલગ પ્લેસીસમાંથી વેજીટેબલ્સ લાવતા હશે. તો તમને જે પ્લેસ લાગુ પડે તેનું નામ લખો. આઈ એમ રાઇટિંગ ઇન માય ટેક્સ્ટ બુક અને તમે
તમારી ટેક્સ્ટબુકમાં લખો. લેટ્સ રાઇટ. ચાલો હવે આગળ વધીએ. ધ સેકન્ડ જોબ ઓર વર્ક ઇઝ બ્રિંગિંગ ગ્રોસરી. અને અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાંથી આપણા પપ્પા ગ્રોસરી લાવે છે. કોઈકના પપ્પા શોપમાંથી ગ્રોસરી લાવતા હશે, કોઈકના પપ્પા મોલમાંથી ગ્રોસરી લાવતા હશે. પણ અહીં આપણે એ પ્લેસનું નામ લખશું કે જ્યાંથી આપણા પપ્પા ગ્રોસરી લાવે છે. આઈ એમ રાઇટિંગ ઇન માય ટેક્સ્ટ બુક. અને તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખો. લેટ્સ રાઇટ. ડીડ યુ રાઇટ ઇટ? વેરી ગુડ. Let's go ahead. The third job or work is going to work. અને અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાં આપણા પપ્પા કામ કરવા જાય છે. કોઈકના પપ્પા ફાર્મ જતા હશે, કોઈકના પપ્પા ઓફિસ જતા હશે, તો કોઈકના પપ્પા સ્કૂલ જતા હશે. અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાં આપણા પપ્પા કામ કરવા જાય છે. આ ત્રણ સિવાય પણ જો કોઈ પ્લેસ હોય તો તમે તેનું નામ લખો. આઈ એમ રાઇટિંગ ઇન માય ટેક્સ્ટ બુક. અને તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખો. ચાલો બધા સાથે લખીએ. Did you write it? Very good. Chalo, have agad vatsu? Let's go ahead. Here, the relation is sister. And the job or work are doing household tasks and cleaning. Ane ahi aapne e place nu naam lakhvanu chhe ke jyaan aapni behen abda kaam kare chhe. Itle ke હાઉસહોલ્ડ ટાસ્ક અને ક્લિનિંગ કરે છે. સી સમ પિક્ચર્સ ઓફ હાઉસહોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ. સી ફ્રેન્ડ, ધીઝ આર ધ પિક્ચર્સ ઓફ હાઉસહોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ. પિક્ચર જોઈને તમને કંઈ યાદ આવ્યું કે આપણી બહેન ક્યાં કામ કરતી હશે? ડીડ યુ રિમેમ્બર? યસ, ટેલ મી. રાઇટ, એટ હોમ. લેટ્સ રાઇટ ઇટ. મેં તો મારી ટેક્સ્ટ બુકમાં લખ્યું, તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું ને? સરસ. ચાલો હવે આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. The second job or work is going to study. અને અહીં આપણે એ પ્લેસનું નામ લખવાનું છે કે જ્યાં આપણી બહેન સ્ટડી કરવા માટે જાય છે. કોઈકના બહેન સ્ટડી કરવા માટે સ્કૂલે જતા હશે, તો કોઈકના બહેન કોલેજ. અહીં આપણે શું કરશું? યસ, આપણા બહેન જ્યાં સ્ટડી કરવા જાય છે એ પ્લેસનું નામ લખશું. તમને જે લાગુ પડે તે પ્લેસ તમે લખો. એન્ડ આઈ એમ રાઇટિંગ ઇન માય ટેક્સ્ટ બુક. લેટ્સ રાઇટ.
Did you write it? Very good. Let's go ahead. The third job or work is going to play. અને અહીં આપણે એ પ્લેસ લખશું કે જ્યાં આપણી બહેન રમે છે અથવા રમવા માટે જાય છે. કોઈકના બહેન રમવા માટે ગાર્ડનમાં જતા હશે, તો કોઈકના બહેન પ્લેગ્રાઉન્ડમાં. અહીં આપણે એ પ્લેસ લખશું કે જ્યાં આપણા બહેન રમવા માટે જાય છે. તમને યાદ છે ને આપણા બહેન રમવા ક્યાં જાય છે? ચાલો તમને જે પ્લેસ લાગુ પડે તેનું નામ લખો. એન્ડ આઈ એમ રાઇટિંગ ઇન માય ટેક્સ્ટ બુક. લેટ્સ રાઇટ. તમે બધાએ લખ્યું ને? સાચે લખો છો ને? હું જોઉં છું હા દરેકને. વેરી ગુડ. ચાલો હવે આગળ વધીએ. ફ્રેન્ડ્સ, ધ લાસ્ટ રિલેશન ઇઝ બ્રધર. અને તેના જોબ એન્ડ વર્ક સિસ્ટરના જોબ એન્ડ વર્ક એના જેવા જ છે. તો તમારે એ પ્લેસીસના નામ જાતે જ લખવાના છે. તમારે અહીં એ પ્લેસીસના નામ લખવાના છે. આઈ વિલ ગીવ યુ 2 મિનિટ્સ ટુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ પ્લેસીસ એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. Did you write down the name of the places? Yes. મેં પણ લખી લીધા છે. Here are mine. ફ્રેન્ડ્સ, હિયર એક્ટિવિટી 7A ઇઝ ઓવર. પણ હજુ આપણે એક એક્ટિવિટી કરવાની બાકી છે. એ એક્ટિવિટી કઈ છે તમને ખબર છે ને? રાઇટ, એક્ટિવિટી 7B. એન્ડ ધીસ એક્ટિવિટી ઇઝ ગીવન ઓન પેજ નંબર 91. યુ કેન ઓલ્સો સી ધીસ એક્ટિવિટી ઓન યોર સ્ક્રીન. હિયર ઇટ ઇઝ. નાવ I am reading the instruction, so please watch, listen it carefully. Activity 7B. આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો.
જુઓ ફ્રેન્ડ્સ, અહીં કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે અને આ સેન્ટેન્સીસ ઇનકમ્પ્લીટ છે. હું એ સેન્ટેન્સીસ વાંચું છું, તમે એ ધ્યાનથી સાંભળશો. બ્લેન્ક ઇઝ માય મધર. શી ઇઝ અ હોમ મેકર. શી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર ઓર બ્લેન્ક. શી વર્ક્સ એટ હોમ એન્ડ એટ બ્લેન્ક. અહીં આપણે આગળના કોઠા પરથી જે વિગતો લખી છે એમાંથી શબ્દ લખવાના છે અને વિગતો પૂરી કરવાની છે. આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાના છે. હું મારી વિગતો પરથી આ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરું છું અને તેને ફરીથી વાંચું છું. વિમલાબેન ઇઝ માય મધર. શી ઇઝ અ હોમ મેકર. શી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર ઓર ઓફિસર. શી વર્ક્સ એટ હોમ એન્ડ એટ ફેક્ટરી. ફ્રેન્ડ્સ, જેવી રીતે બ્લેન્ક્સમાં મેં મારી વિગતો પરથી મારી મમ્મીની વિગતો લખી, તેવી જ રીતે તમારે પણ તમારી મમ્મીની વિગતો લખવાની છે. આઈ વિલ ગીવ યુ ફ્યુ મિનિટ્સ ટુ રાઇટ ડાઉન ધ બ્લેન્ક્સ. Your time starts now. જે રીતે તમે મધર વિશે લખ્યું તેવી જ રીતે હવે ફાધર વિશે લખવાનું છે. તમને વિગતો લખવામાં થોડી સરળતા રહે એ માટે હું મારી વિગતો પરથી મારા ફાધર વિશેના વાક્યો સ્ક્રીન પર બતાવું છું. તેને જોઈ અને તેની હેલ્પ લઈ તમને તમારી વિગતો પરથી તમારા ફાધર વિશેના વાક્યો લખવાના છે. આઈ ઓલ્સો રિક્વેસ્ટ ટીચર્સ ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સીસ. આઈ વિલ ગીવ યુ few minutes to write down the sentences about father. Did you write the sentences? Yes? Very good. જે રીતે તમે મધર વિશે વાક્યો લખ્યા, ફાધર વિશે વાક્યો લખ્યા, તેવી જ રીતે હવે તમને સિસ્ટર એન્ડ બ્રધર વિશે પણ વાક્યો લખવાના છે. વાક્યો લખવામાં તમને થોડી સરળતા રહે એ માટે ફરીથી હું મારી વિગતો પરથી મારા સિસ્ટર અને બ્રધર વિશેના વાક્યો સ્ક્રીન પર બતાવું છું. તેની હેલ્પ લઈ તમને જાતે જ તમારી વિગતો પરથી તમારા બ્રધર અને સિસ્ટર વિશે વાક્યો લખવાના છે. ઓકે, આઈ અગેન રિક્વેસ્ટ ટીચર્સ ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સીસ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
Did you write the sentences? Yes? Very good. તો ચાલો હવે તમે તમારી વિગતો અને તમારા વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો. ઓલ ધ બેસ્ટ. સી યુ ઓલ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.